अरवली જિલ્લામાં ગ્રામ્ય પંથકમાં ચુડેવલ નામની જીવાતનો ત્રાસ અસહ્ય બન્યો છે। ગામડાઓમાં જીવાતના કહેર વચ્ચે જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ બનતા ગ્રામજનો પરેશાન થયા છે। કુદરતી આફત સામે ગ્રામજનો દવાનો છંટકાવ કે કાયમી હલની માંગણી કરી રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં ચુડવેલ જીવાતનો કબજો, ઘરની દિવાલ, છત, રસોઈ, દરેક જગ્યાએ જીવાત। અરવલ્લી જિલ્લાના અનેક ગામડામાં ચુડવેલ જીવાતની આતંક મચાવ્યો છે। વાત કરીએ મોડાસા તાલુકાના ગાજણ અને બોલુંદ્રા ગામની, તો આ બંને ગામમાં 8000 ઉપરાંતથી માનવ વસ્તી ધરાવે છે। તેવા સંજોગોમાં હાલ ચુડવેલની વસ્તી આ ગામમાં લાખોની સંખ્યામાં જોવા મળી રહી છે। ઘરોની દિવાલ, છત, રસોઈ, ઘર દરેક જગ્યાએ ચુડવેલ જ જોવા મળે છે। લોકોને ખાટલા પર બેસી ભોજન લેવાનો વારો આવ્યો। રોજ ધોઈતી તકલીફ પડે છે, ઊંઘવું હોય ત્યાં તકલીફ પડે છે, રાતે ઊંઘતી વખતે કાનમાં રૂનો પૂમડો ગાળવો પડે છે, ખાટલામાં બેસીને ખાવું પડે છે, રસોઈ કરીએ તો રસોઈમાં સુરો બુરો પડે તો રસોઈ નાખી દેવી પડે છે। મારે સુરવાળનો ત્રાસ અઠવાડિયાથી બહુ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે, એ માટે મેં દવાનો છંટકાવ કર્યો તો એ પણ સુરવાળથી વારો તો એ ફરી આવી જાય છે। મહિલાઓ ચુડવેલ જીવાત સામે જંગ લડવાની જવાબદારી આપી છે। રસોઈ બનાવતી વેળાએ છત ઉપરથી નીચે લટકતી જીવાતના કારણે રોટલી માટેના લોટ હોય કે શાકભાજી હોય ફરીથી બનાવવાની જરૂર પડે છે, તેમજ ઘરમાં સતત ચુડવેલનો ભરાવો થતા વારંવાર સફાઈ કરવી પડે છે, પણ ફરીથી ચુડવેલો આવી ચડે છે। ખાસ કરીને બાળકો માટે વધુ સાવચેતી રાખવી પડે છે। બાળકો રમતા રમતા ચુડવેલના પકડી લે તેના માટે ધ્યાન રાખવું પડે છે। ગામના અનસુયાબેન અને સવિતાબેન જેવી મહિલાઓ ચુડવેલના ત્રાસ સામે પરેશાન છે, જેમાં સવિતાબેન છેલ્લા 4 દિવસ પહેલા જ ઘર બંધ કરી અને ખેતરમાં રહેવા જતા રહ્યા છે। ખેતરમાં બે વહુ દીકરા સાથે તેઓ રહે છે। એટલે મારે તો બધાને ખેતરમાં જઈને ખાવું પડે એવું છે એમ, અને બાળકોને તો વાસણમાં પડે ને તો કદાચ બીમાર થઈ જાય, ઝાડા ઉલટી થઈ જાય એમ, અને રસોડામાં તો ઉપર શાક બનાવવાનું હોય ગમે તે બનાવતા ને તો ઉપર છત ઉપરથી એમ કે નીચે પડી જાય એમ વાસણમાં। ચુડવેલના આતંક વચ્ચે ગ્રામ્ય પંચાયત લડી રહી છે, છતાં પણ આ જીવાત સતત વધી રહી છે। બદલાતા હવામાન વચ્ચે કુદરતી આફતમાં જિંદગીનો બિચારી બની ગઈ છે। અન્યને સામાન્ય લાગતી આ આફત સ્થાનિકો માટે આંખમાં આંસુ લાવનારી બની ગઈ છે। જાણે મકાનો જંગલ બની ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ અનેક ગામડાઓમાં થયું છે, ત્યારે ગ્રામજનો દવાઓ છંટકાવ કરી કે કાયમી હલ લાવવાની માંગણી કરી રહ્યા છે। સંકેત પટેલ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી।